सरकारे राजपूत समाजने केटलीक पेटा ज्ञातिओनो ओबीसीमां समावेश कर्यो छे। कच्छ, बनासकांठा, पाटण अने मेहसाणा जिल्लाना राजपूत समाजनो ओबीसीमां समावेश। નાળોદા, કારડિયા, ભાથી રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાયો। શાળા, રેવન્યુ અને સરકારી રેકોર્ડમાં કારડિયા અને નાળોદાનો ઉલ્લેખ નહીં। ટેકનિકલ કારણોસર ઓબીસી પ્રમાણપત્રો મળતા ન હતા। ઓબીસી પ્રમાણપત્ર નહીં મળવાથી સરકારી લાભોથી વંચિત રહેતા હતા। હવેથી નાળોદા અને કારડિયા સાથે ભાથી રાજપૂત સમાજને ઓબીસીના લાભ મળશે। राज्य सरकारे राजपूत समाजनी जे केटली पेटा ज्ञातिओ छे तेमनो ओबीसीमां समावेश कर्यो छे। कच्छ, बनासकांठा, पाटण अने मेहसाणा जिल्लाना राजपूत समाजनो ओबीसीमां समावेश करवामां आव्यो छे। नाळोदा, कारड़िया अने भाथी राजपूत समाजनो ओबीसीमां समावेश करायो। शाळा, रेवन्यू अने सरकारी रेकॉर्डमां कारड़िया अने नाळोदानो उल्लेख नहीं। टेक्निकल कारणोसर ओबीसी प्रमाणपत्रो मळता न हता। ओबीसी प्रमाणपत्र नहीं मळवाथी सरकारी लाभोथी वंचित रहता हता। तो हवेथी नाळोदा, कारड़िया अने भाथी राजपूत समाजने ओबीसीना लाभ मळशे। राज्य सरकारे राजपूत समाजनी केटलीक पेटा ज्ञातिओनो ओबीसीमां समावेश कर्यो छे। कच्छ, बनासकांठा, पाटण अने मेहसाणा जिल्लाना राजपूत समाजनो ओबीसीमां समावेश करवामां आव्यो छे। નાળોદા, કારડિયા, ભાથી રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાયો। શાળા, રેવન્યુ અને સરકારી રેકોર્ડમાં કારડિયા અને નાળોદાનો ઉલ્લેખ નથી। ટેકનિકલ કારણોસર ઓબીસી પ્રમાણપત્રો મળતા ન હતા અને આ પ્રમાણપત્ર નહીં મળવાથી ક્યાંક સરકારી લાભોથી વંચિત રહેતા હતા। ત્યારે હવે નાળોદા, કારડિયા અને ભાથી રાજપૂત સમાજને ઓબીસીના લાભ મળશે। राज्य सरकारे राजपूत समाजनी केटलीक पेटा ज्ञातिओनो ओबीसीमां समावेश कर्यो छे। कच्छ, बनासकांठा, पाटण अने मेहसाणा जिल्लाना राजपूत समाजनो ओबीसीमां समावेश करायो छे। नाळोदा, कारड़िया, भाथी राजपूत समाजनो ओबीसीमां समावेश करायो छे। शाळा, रेवन्यू अने सरकारी रेकॉर्डमां कारड़िया अने नाळोदानो उल्लेख नथी। टेक्निकल कारणोसर ओबीसी प्रमाणपत्रो न मळता સરકારી લાભોથી પણ વંચિત રહેતા હતા। ત્યારે હવેથી નાળોદા, કારડિયા અને ભાથી રાજપૂત સમાજને ઓબીસીના લાભ મળશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, રાજ્ય સરકારે રાજપૂત સમાજની જે કેટલીક પેટા જ્ઞાતિઓ છે તેનો ઓબીસીમાં સમાવેશ કર્યો છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાયો છે। નાળોદા, કારડિયા, ભાથી રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। શાળા, રેવન્યુ અને સરકારી રેકોર્ડમાં કારડિયા અને નાળોદાનો ઉલ્લેખ નહીં। ટેકનિકલ કારણોસર ઓબીસી પ્રમાણપત્રો મળતા ન હતા અને ઓબીસી પ્રમાણપત્ર ન મળવાથી સરકારી લાભોથી વંચિત રહેતા હતા। હવેથી નાળોદા, કારડિયા અને ભાથી રાજપૂત સમાજને ઓબીસીના લાભ મળશે। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજ્ય સરકારે રાજપૂત સમાજની કેટલીક પેટા જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કર્યો છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નાળોદા, કારડિયા અને ભાથી રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાયો છે। વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, સમાચાર છે, રાજ્ય સરકારે જે રાજપૂત સમાજની કેટલીક પેટા જ્ઞાતિ હતી તેમનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરી જે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના રાજપૂત સમાજનો સમાવેશ છે, નાળોદા અને કારડિયા સાથે ભાથી રાજપૂત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાયો છે, શું વિગત સમગ્ર મામલે હાલ પ્રાપ્ત થઈ રહી છે અને આ પહેલા આ જે પેટા જ્ઞાતિઓ છે તેમને શું તકલીફ પડતી હતી? મનીષા, અહીંયા એ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે આ જે નાળોદા રાજપૂત સમાજ છે, આ સિવાય કારડિયા રાજપૂત સમાજ અને ભાથી જે રાજપૂત સમાજ છે, તમામ જે જ્ઞાતિઓ છે એ ઓલરેડી ઓબીસી ની અંદર સમાવેશ પામેલી જ્ઞાતિઓ છે, પરંતુ એ પૈકી કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ત્યાંના જે ઓબીસી સમાજ છે એ ઓબીસી સમાજને
मतलब आज ज्ञाति है एमने ओबीसी ना जे प्रमाणपत्र है मेळवानी अंदर खूब समस्या थई रही थी एनज कारण तेमना जे सामाजिक आगेवानो छे एमना द्वारा वारंवार राज्य सरकार ने बाबत नी रजूआत करवामां आवती हती के आ समाज नो समावेश ऑलरेडी छेल्ला घणा वर्षो थी राज्य सरकारे ओबीसी समाज तरीके एमनो स्वीकार कर्यो छे अथवा तो एनी अंदर एमनो समावेश कर्यो छे परंतु केटलीक विसंगतताओ एमना ओबीसी में समावेश ने लईने थई रही छे अने एना ज कारणे एना जे विद्यार्थीओ छे अथवा तो समाजना लोको छे एमने ओबीसी नी अंदर जे जाति अंगेनुं जे प्रमाणपत्र छे ए नॉन क्रिमिनलियर जे प्रमाणपत्र छे ए मळतुं ना होवानी वारंवार फरियादो करवामां आवती हती एने ज कारणे राज्य सरकारे एमनी जे तमाम मांगो हती एनो अभ्यास कर्यो हतो अने त्यारबाद आजे कच्छ बनासकांठा पाटण अने महेसाणा जे जिल्लाओ छे एनी अंदर जे समावेश ए समाजना ગામડાઓ છે એનો ફરી અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમાજના જે લોકો છે એમનો ફરી એકવાર ઓબીસી ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે પુનઃ એમનો સમાવેશ છે અત્યારે હાલ કરવામાં આવ્યો હોવાની બાબતો અત્યારે હાલ સામે આવી રહી છે પહેલાથી સમગ્ર જે જ્ઞાતિનો જે સમૂહ છે એ વર્ષોથી ઓલરેડી આ સમાજ છે એ ઓબીસી નું સ્ટેટસ ધરાવે છે પરંતુ એ પૈકીની આ જે ચાર જે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ બનાસકાંઠા પાટણ અને મહેસાણા અને જ્યારે કચ્છ જિલ્લો છે એની અંદર એમનો સમાવેશ કરવામાં આવતો ન હોવાની વારંવારની ફરિયાદો ઉઠી હતી અને એના જ કારણે એનો પુનઃ અભ્યાસ કરવામાં આવ્યો હતો એમાં એમનું જે સામાજિક સ્ટેટસ છે એનો અભ્યાસ કરવામાં આવ્યો સ્થાનિક જે તંત્ર છે એમને આ તમામ જવાબદારીઓ સોંપવામાં આવી હતી ચૂંટણી પહેલા જ અને ત્યારબાદ એ તમામ અભ્યાસ ચાહે એ સામાજિક સ્ટેટસની વાત હોય શિક્ષણની વાત હોય સામાજિક ઉત્થાન અથવા તો જે પછાતપણું સમાજનું રહેલું છે એ બાબતનો હોય એ સહિતના અનેક જે પ્રકારના જે ઓબીસી સમાવેશ અંગેના જે કેટલાક અભ્યાસ કરવામાં આવતા હોય છે એ તમામ અભ્યાસ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને સ્થાનિક જે તંત્ર છે એમને પણ આ પ્રકારનો જે નિર્દેશ છે એ કરી દેવામાં આવ્યો છે કે આ સમાજ ઓલરેડી ઓબીસી ની અંદર સમાવેશ પામે છે અને જે વિસંગતતાઓ એ સમાજ સાથેની જે રહેલી હતી એ દૂર થાય એ અંગેની પણ નિર્દેશ અત્યાર હાલ કરી દેવામાં આવ્યા છે જી આભાર નરેન્દ્ર આપનો સમગ્ર માહિતી આપવા માટે તો રાજ્ય સરકારે જે રાજપૂત સમાજની જે પેટા જ્ઞાતિઓ છે તેમનો ઓબીસીમાં સમાવેશ કર્યો છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના રાજપૂત સમાજનો આ ઓબીસીમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે